नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। દિયોદર તાલુકાના ડુચકવાડા મધ્ય દિયોદર વિધાનસભાના ક્ષેત્રના વિસ્તારમાં આવતા ગામોના જાગીરદાર સમાજની કે બેઠક યોજાયેલ આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા ઉપસ્થિત રહી જણાવેલ કે દિયોદર પંથકના જાગીરદાર સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ સૌ જંગીબદ્ધોથી સીવાબાને વિજય બનાવો, ક્યાંક નાની મોટી ભૂલ થઈ હોય તો તેને દરગુજર કરી વિજય બનાવવા અપીલ કરી. કોંગ્રેસના ઉમેદવાર સીવાભાઈ ભુરિયાએ જણાવેલ કે મારામાં વિશ્વાસ મૂકી મારી છેલ્લી ચૂંટણીમાં ભવ્ય વિજય આપવા વિનંતી કરેલ. આ પ્રસંગે દિયોદરના પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, મફતસિંહજી વાઘેલા, પાલડી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભમરસિંહ વાઘેલા સહિત જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહેલ. પણ આપણું મદદ છે ત્યારે દિયોદર વિસ્તારની અંદર હું જાગીરદાર સમાજના વડીલોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ક્યાંક નાના મોટી ભૂલો હોય માફ કરીને પણ આ વખતે શિવાબાને જીતાડો. ભવિષ્યની લડાઈની વાતો આવશે એમાં શિવાબા આપણી સાથે છે. અમદાવાદ મધ્યે 360 જેટલા વડીલોનું આશરો અપાતું જીવનધાર વૃદ્ધાશ્રમમાં અરવિંદભાઈ નામના વડીલને પગે તકલીફ થતા સફળ ઓપરેશન કરાવી પરત લાવતા સંસ્થાના ટ્રસ્ટી સંદીપભાઈ શાહ તથા વડીલોએ ભવ્ય સ્વાગત કરેલ. જીવનધારા વૃદ્ધાશ્રમમાં સંસ્થાના વડીલોનું ખૂબ સાર સંભાળ લેવામાં આવે છે. જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 29/11/22 આજે ખૂબ જ આનંદની વાત એ છે કે આજે અમારા વડીલ અરવિંદભાઈ પટેલ કે બિલકુલ બેડ રેસ્ટ હતા, હાથી પગા થઈ ગયા હતા અને તેમાંથી અમે ટ્રીટમેન્ટ કરી 4 મહિના મહેનત બાદ આજે તેમનું અમે ની રિપ્લેસમેન્ટ કરાયું છે અને ની રિપ્લેસમાં ખૂબ જ સારી સફળતા મળી છે અને ટૂંક સમયમાં અમારા અરવિંદભાઈ ચાલતા થઈ જશે. આજે અમારા બધા વડીલો તેમને હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કરે છે. આપણે બધા તેમને જોતા કરીએ અરવિંદભાઈને વધાવીશું. અરવિંદભાઈ શું કહો છો, ખુશ ને? સરસ ને? હે સરસ. તો આપણે અરવિંદભાઈનું આજે સક્સેસફુલ ઓપરેશન થયું છે અને અત્યારે અમારા પરિવારમાં પાછા પધારી રહ્યા છે. અમારા બધા વડીલો તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરી રહ્યા છે. શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ, સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, BK. આમ આદમી પાર્ટીના અગ્રણી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો બનાસકાંઠા જિલ્લામાં દિશા, દિયોદર, ભાભર, રાધનપુર યોજાયેલ. દિયોદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ભીમાભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર અર્થે રોડ શો યોજાયેલ. તેમણે ઉપસ્થિત સૌ પ્રજાજનોએ અપીલ કરતા જણાવેલ કે ગુજરાતમાં આગામી સમયમાં દિલ્હી, પંજાબની જેમ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પ્રજાજનો હાંકલ કરેલ અને જણાવ્યું કે અમારી સરકાર દ્વારા પ્રજાના અનેક પ્રશ્નો હલ કરાશે. આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અમો શાંતિ શ્રમ ન્યૂઝ આપને મતદાન કરવા માટે વિનંતી કરી રહી છે. આજ રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં જૂનાગઢ તેમજ ટંકારામાં મતદાતા દ્વારા કોને મતદાન કર્યું તેનો ફોટો પાડી વાયરલ કરવામાં આવ્યો, જેને લઈને ચૂંટણી તંત્ર એક્શનમાં આવ્યું છે. આપની આવી હરકતથી મતદાનની ગુપ્તતાનો ભંગ થઈ રહ્યો છે, તો અમે આપને વિનંતી કરીએ છીએ કે ચોક્કસથી મતદાન કરો, પરંતુ મતદાનની ગુપ્તતાનો ભંગ કરશો નહીં. આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જેમાં અમરેલી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મતદાન કરવા નીકળ્યા, જેમાં તેમણે પ્રતિકાત્મક વિરોધ સાથે ગેસનો બાટલો લઈ સાયકલ પર આવી મતદાન કર્યું. મોંઘવારીના વિરોધ સાથે નીકળ્યા પરેશ ધાનાણી. પરેશ ધાનાણી સહપરિવાર મતદાન કર્યું. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ.
આજરોજ શ્રી ગૌતમ સ્વામી જૈન સંઘ અમદાવાદ મધ્યે ગુરુલબ્ધિ કૃપાપાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજ આદિઠાણાનું સામૈયું યોજાયું. પૂજ્યશ્રીની નિશ્રામાં 3 દિવસીય 8ઠમ તપ યોજાશે. પૂજ્યશ્રીના સામૈયા પ્રસંગે સંઘ પ્રમુખ ભાવેશ પાંચાણી તથા શ્રી સંઘના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રાયબરેલીના મહારાજગંજ તહસીલ સામલીના રહેવાસી શરીફ શારીરિક રીતે વિકાસ કરી શક્યા નથી અને સમયની સાથે તેઓ 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ તેની ઊંચાઈ માત્ર 2.5 ફૂટ છે. જ્યારે પરિવારના સભ્યો તેમને કોઈ કામ ન કરવા માટે ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે શરીફે લાંબા સમય પહેલાં વહીવટીતંત્રને આવાસ માટે વિનંતી કરી હતી. જિલ્લા પ્રશાસને તેમને વડાપ્રધાનના આવાસની નીચે ઘર આપ્યું પરંતુ અહીં તેઓ એકલતા અનુભવવા લાગ્યા. વહીવટીતંત્રને પત્નીની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. શરીફે જિલ્લા મેજિસ્ટ્રેટને સામૂહિક લગ્ન દરમિયાન તેમના નિકાહ કરવાની વિનંતી કરી છે.